એમાં આપણે 10મો પાઠ સજીવોમાં શ્વસન વિશે આપણે ભણીશું. તો આપણે ચાલુ કરીએ 10મો પાઠ સજીવોમાં શ્વસન. સજીવોમાં શ્વસન, આપણા શરીરની વાત કરીએ કે બીજા પ્રાણીઓની વાત કરીએ કે પછી આપણે વનસ્પતિની વાત કરીએ, તો તેના શરીરમાં શ્વસનની જે ક્રિયા હોય તે કઈ રીતે થતી હોય તેના વિશે આપણે પાઠમાં ભણવાનું છે. તો પહેલાં આપણે આપણા શરીરનું જોઈ લઈએ. તો આપણા શરીરમાં શ્વસનની જે ક્રિયા હોય તેમાં કઈ રીતે જે ક્રિયા થતી હોય તેમાં સહાયક અંગો કયા કયા આવશે, આપણે શ્વાસમાં વાયુ વાયુ અંદર લઈએ બહાર વાયુ કાઢીએ તેના વિશે આપણે ભણીશું. તો પહેલાં ટોપિક આપણે લઈએ તો આપણે શ્વસન શા માટે કરીએ છીએ, શ્વસન અહીંયા આપણને પ્રશ્ન થાય કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કેમ કરવી પડે. તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કેમ કરવી પડતી હશે તેના વિશે આપણે જોઈએ. તો દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમોનો બનેલો છે. આપણે દરેક સજીવની વાત કરીએ તો તે નાના નાના સૂક્ષ્મદર્શી એકમોનો બનેલો હોય છે, તેને આપણે શું કહીએ છીએ, કોષ. તેને આપણે શું કહીશું, કોષ કહીશું. તો આપણા શરીરમાં લાખો કરોડોની સંખ્યામાં કોષો આવેલા હોય. કોષો ભેગા થઈને શું બનાવશે, પેશી બનાવે. પેશી ભેગા થઈને શું બનાવશે, આપણું અંગ બનાવે. અને આપણા અંગો બધા ભેગા થઈને શું બનાવશે, આપણું શરીર બનાવે. તો આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો આવે, કોષ આવે. સજીવનો રચનાત્મક એકમ છે. તમને એવું પૂછે કે આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો, તો શું આવશે, કોષ આવશે. કોષ એ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ આપણા શરીરમાં જે લાખો કરોડની સંખ્યામાં રહેલા હોય તેમાં સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. આપણા શરીરમાં જે કોષો આવેલા હોય તે ચોક્કસ પ્રકારના કાર્ય કરતા હોય, તેની સાથે આપણા શરીરમાં જે જૈવિક ક્રિયાઓ થતી હોય, જે બધી ક્રિયાઓ થતી હોય તેમાં તે બધા કાર્ય કરતા હશે. જેમ કે આપણે લઈએ તો હો
મોસમની જે ક્રિયા હોય તે. પછી પરિવહન, આપણા શહેરમાં પરિવહન થતું હોય, કોઈ વસ્તુ એટલી રીતે બીજે ક્યાં જતી હોય. પછી ઉત્સર્જનની ક્રિયા, જે નગરનો કચરો શહેરમાંથી બહાર નીકળતો હોય તેની ક્રિયા, અને પ્રજનનની ક્રિયા. આ બધી જે ક્રિયાઓ હશે તે ક્રિયાઓ કરવામાં કરો ઉપયોગ થશે, કોષનો ઉપયોગ થશે. કોષ એ બધા કાર્યો સાથે સંકળાયેલો હશે, તો બધા જે આપણે ક્રિયાઓ થતી હશે તેનું કોણ કાર્ય કરતું હશે? કોષ કાર્ય કરતું હશે. આ બધા જે કાર્યો કરવા માટે કોષને શેની જરૂર પડશે? શક્તિની જરૂર પડે છે. આ બધું જે કાર્ય છે તેને કરવા માટે શેની જરૂર પડશે? કોષને શક્તિની જરૂર પડશે. જો શક્તિ નહીં મળે તો તે કાર્ય કરતા નથી. તો કોષને આ બધું કાર્ય કરવા માટે શેની જરૂર પડશે? શક્તિની જરૂર પડે છે. આપણે દોડતા હોઈએ, પછી આપણે કસરત કરતા હોઈએ, ચાલતા હોઈએ, સાયકલ ચલાવતા હોઈએ, ત્યારે આપણે શું થશે કે આપણે શ્વાસોચ્છવાસની ક્રિયા હોય તે વધી જશે. પછી આપણે ભૂખ પણ વધારે લાગશે. આપણે જો ખાલી સૂઈ રહીએ, બેસી રહીએ, તો પણ આપણે શું લાગે? ભૂખ લાગે. કેમ? કેમ કે આપણે બેઠા હોય ત્યારે આપણા હાથ પગ કાર્ય કરતા નથી. પણ જે અંદર આપણે જે શ્વાસોચ્છવાસની ક્રિયા હોય, પછી ચયાપચયની જે ક્રિયા હશે, એ બધું શું હશે? ચાલુ રહેશે. તો આપણે બહારથી આપણા અંગો કામ નથી કરતા, પણ આપણે જે શરીરના અંદરના જે અંગો હશે તે બધા જ કાર્ય કરશે. આપણે જો બેસી રહીએ, સુઈ રહીએ, તો પણ આપણને ભૂખ લાગશે. કેમ? કેમ કે જે અંદરના અંગો હશે તે બધા જ કાર્ય કરતા હશે. તો તેના કારણે આપણે જો સુઈ રહીએ તો પણ આપણને ભૂખ લાગે છે. આપણે જે ખોરાક લઈએ તેમાં શું હશે? ઉર્જા રહેલી હોય છે. આપણે જે ખોરાક લઈએ તેમાં શું રહેલું હોય છે? ઉર્જા રહેલી હોય. જે શ્વસન જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીશું છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી જે બધા સજીવો હશે તે ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શું કરે છે? શ્વસનની ક્રિયા કરે છે. દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમોનો બનેલો હોય છે, તેને આપણે શું કીધું? કોષ કીધું. તો બધા કોષોને કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે. તો આપણે જે ખોરાક લઈએ તેમાં શું હશે? ઉર્જા રહેલી હોય. પણ ઉર્જા આપણને ક્યારે મળશે? આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરી ત્યારે દરમિયાન શું થશે? તે છૂટી થશે અને આપણને મળશે. પછી આપણે આગળ લઈએ તો શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસોશ્વાસ
અંદર આપણે હવા લઈ રહ્યા છીએ, બહાર કાઢી તો તેને શું કહેવામાં આવે? શ્વાસોશ્વાસની ક્રિયા. શ્વાસ અંદર લઈએ, શ્વાસમાં ઓક્સિજન હોય છે, ત્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે તેમાં શું હશે? ઓક્સિજન રહેલો હશે. પછી ઉશ્વાસ દરમિયાન શું હશે? કાર્બન ડાયોક્સાઈડ. શ્વાસ લેવાનું આપણે શું કરીએ? કાર્બન ડાયોક્સાઈડને આપણે બહાર કાઢીએ. શ્વાસમાં આપણે શું કરીશું? ઓક્સિજનને આપણે અંદર લઈશું, અને ઉશ્વાસ દરમિયાન આપણે શું કરીશું? કાર્બન ડાયોક્સાઈડને આપણે બહાર કાઢીશું.
જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. જો જારક શ્વસન એટલે શું થશે, જ્યારે ઓક્સિજનની મદદથી, જ્યારે ઓક્સિજનની હાજરી હોય એની મદદથી જો ગ્લુકોઝનું વિઘટન થતું હોય તો તેને શું કહેવામાં આવે છે, જારક શ્વસન કહે છે. આ શ્વસન થવા માટે શેની જરૂર પડે છે, ઓક્સિજનની જરૂર પડે છે. જો ઓક્સિજનની હાજરી ન હોય તો આ ક્રિયા જે થતી નથી. આજે ક્રિયા થતી તેમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે. તેની આપણે ક્રિયા લઈએ ગ્લુકોઝ કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને અને શક્તિ બને છે. જારક શ્વસનની જે ક્રિયા થતી હશે તેમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે. તેની મદદથી શું થશે, ગ્લુકોઝનું વિઘટન થાય છે. તેને શું કહેવામાં આવે છે, જારક શ્વસન કહે છે. તો ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે. પાણી અને શક્તિ શું થશે, તેમાંથી મુક્ત થાય છે. ગ્લુકોઝના વિઘટનથી ઓક્સિજનના ઉપયોગથી શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ તે મુક્ત થાય, એટલે શક્તિ બને છે. પછી આપણે બે નંબર અજાણ શ્વસન, જારક શ્વસન શું કરતું હતું આપણે, શેની જરૂર પડશે, ઓક્સિજનની. જારક શ્વસનમાં જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યારે જારક શ્વસન કરે છે. તો જારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી, તો અજારકમાં શું આવશે, ખોરાક. જારક શ્વસનમાં શું થશે, ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ ફૂટે તો તેને શું કહેવામાં આવે, અજારક શ્વસન કહે છે. આમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. આપણે જ્યારે જારક શ્વસનની આપણે વાત કરીએ તો તેમાં શું થતું હતું, આપણે ઓક્સિજનની જરૂર પડતી હતી. પણ આપણે જો અજારક શ્વસનની આપણે વાત કરીએ તો તેમાં શું થશે, આપણે ઓક્સિજનની મદદ વિના પણ આપણે તેમાંથી આપણે ઊર્જા મુક્ત કરી શકીએ, આપણે તેમાંથી શક્તિ મેળવી શકીએ, તેને આપણે શું કહીશું, અજારક શ્વસન કહીશું. ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના એટલે વગર ઓક્સિજનનો ઉપયોગ
કર્યા વગર આપણને શક્તિ મળશે. આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ, જીવી શકે છે. જે ઇષ્ટ જેવા જે સજીવો હશે તેમાં શું થશે? ઓક્સિજનની જરૂર પડશે નહીં. તે હવાની કે ગેરહાજરીમાં પણ જીવી શકે છે. તો તેને આપણે કયું શોષણ કહીશું? આપણે અજારક શોષણ કહીશું. તો તેના શરીરમાં ઓક્સિજનના ઉપયોગ કર્યા વગર પણ તે શક્તિ મેળવી શકે છે. તો તેને આપણે શું કહીશું? અજારક જીવી કહીશું. તેમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. એટલે કયું શોષણ તે કરશે? અજારક શોષણ કરશે.
અસર દરમિયાન પછી દોડતા હોય ત્યારે સાયકલ ચલાવતા હોય ત્યારે પછી ભારે વજન ઉચકતા હોય ત્યારે પછી આપણે લેક્ટિક એસિડના કારણે આપણે જેમ દોડતા હોય
કસરત કરીએ, બહુ સાયકલ આપણે ચલાવીએ, તો તેના કારણે શું થાય? આપણા શરીરમાં દુખાવો થાય. તો દુખાવો કેમ થતો હશે? તો તે કોના કારણે થશે? લેક્ટિક એસિડના કારણે. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.